હવે આપણે આગળ ભણશું વ્યવહારોની બેવડી અસર ચેપ્ટર નંબર 2 માં બેવડી અસર એટલે શું પહેલા તો કોઈ પણ વ્યવહારોની બે અસર થાય એને બેવડી અસર કહેવાય કોઈ પણ પ્રકારની તમ કોઈ વ્યક્તિ સાથે લેવડ દેવડ કરશો તો બે પ્રકારની લેવડ દેવડ થશે એક વ્યક્તિ આપને આપનાર હશે અથવા લેનાર હશે અથવા આપની પાસેથી રૂપિયા જશે અથવા આપની પાસેથી રૂપિયા આવશે તો આપણે પહેલો વ્યવહાર જોઈ રૂપિયા 1 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો દુકાનનો માલિક છે એ રૂપિયા 1 લાખ લાવીને રોકડા ધંધો શરૂ કરે છે 1 લાખ લઈ આવે 5 લાખ લઈ આવે કે 20 લાખ લઈ આવે અને રોકડા લાવી ધંધો શરૂ કરે છે તો પહેલા ધંધામાં શું આવશે તો કે રોકડા અસર નંબર 1 માં રોકડ આવે છે રૂપિયા આવે છે 1 લાખ આવ્યામાં તેથી રોકડ ખાતે અસર થશે પહેલા રૂપિયા આવે છે રોકડ ખાતે અસર થશે અને કોણ લઈ આવે છે રોકડા 1 લાખ તો કે ધંધાનો માલિક લઈ આવે છે માલિક રોકડા આપે છે માલિક રૂપિયા આપે છે એટલે માલિક કઈ લઈ આવે તો આપણે પહેલા ચેપ્ટરમાં કીધું હતું પારિભાષિક શબ્દમાં મૂડી તો મૂડી ખાતે અસર થશે માલિક કઈ પણ લઈ આવે તો મૂડી ખાતે અસર થાય એનાથી વિરુદ્ધ લઈ જાય તો ઉપાડ ખાતે અસર થાય એટલે પહેલા ચેપ્ટરમાં આપણે પારિભાષિક શબ્દમાં આવી ગયું હતું હવે આગળ આપણે બીજું ઉદાહરણ રૂપિયા 30,000 છે આપણે બેંકમાં ભરવા ગયા તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ તો તમારી પાસેથી રૂપિયા આવે કે જાય તો કે આપણી પાસેથી બેંકમાં ભરો તો રૂપિયા જાય છે એટલે કારણ લખવાનું છે રોકડ જાય છે તમારી પાસેથી રૂપિયા જાય છે તેથી રોકડ ખાતે અસર થશે જો રૂપિયા આવે તો પણ રોકડ ખાતે અસર રૂપિયા જાય તો પણ રોકડ ખાતે અસર અને રૂપિયા કેમાં ગયા તો કે બેંકમાં તો બેંક તમારી પાસેથી રૂપિયા શું કરશે લઈ લેશે એટલે લેનાર છે બેંક લેનાર છે તેથી બેંક ખાતે અસર થશે બેંક તમારી પાસેથી રૂપિયા લઈ લે છે એટલે બેંક ખાતે અસર થશે અને આમાં રૂપિયા આવે છે એટલે રોકડ ખાતે અસર થશે ત્યાર પછી ઉદાહરણ નંબર 3 રૂપિયા 20,000 નો માલ ખરીદ્યો આપણે બજારમાં જઈને 20,000 નો માલ ખરીદી આવી છે તો આપણી પાસે શું આવે અને શું જાય તો આપણી પાસે પહેલા આવે શું તો કે માલ આવે 20,000 ની તમે ખરીદી કરો એટલે વસ્તુ આવે એટલે કે માલ આવે છે તેથી ખરીદ ખાતે અસર થશે એટલે તમે ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે અસર થશે હવે તમારી પાસે માલ આવે ને બદલામાં જાય શું તો કે રોકડ જાય છે તમારી પાસેથી રૂપિયા જાય રોકડ જાય છે તેથી રોકડ ખાતે અસર થશે એટલે માલ આવે છે અને રૂપિયા જાય છે પછી નંબર 4 5,000 નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો હવે ખરીદી કરો છો ખરીદી તો પાછો માલ આવે છે નંબર 1 અસરમાં માલ આવે છે તેથી ખરીદ ખાતે અસર થશે હવે આમાં રોકડ જાય છે આમાં રોકડ જશે નહીં કારણ કે આ વ્યવહારમાં આગળ આપણે આવી ગયા નિયમ આમાં કોઈ વ્યક્તિનું નામ નહોતું આપેલું એટલે કેવો વ્યવહાર ગણાશે રોકડ હવે આમાં કોઈ વ્યક્તિનું નામ આપેલું છે રાહુલનું તો રોકડ વ્યવહાર ન ગણાય ઉધાર વ્યવહાર ગણાય તો આપણને રૂપિયા રાહુલને પછી ચૂકવશું ભવિષ્યમાં ઉધાર વ્યવહાર છે એટલે રાહુલ માલ આપણને આપનાર છે તેથી રાહુલ ખાતે અસર થશે એટલે રાહુલે આપણને માલ આપ્યો છે એટલે આપણે રાહુલ ખાતે અસર કરશું અને માલ આવે છે તેથી ખરીદ ખાતે અસર થશે ક્રમ નંબર 5 રૂપિયા 15,000 નો માલ વેચ્યો આપણી દુકાન છે અને આપણે 15,000 નો કે ગ્રાહકને માલ વેચી છે તો આપણી પાસે શું આવે શું જાય તો કે આપણી પાસે દુકાન હોય ને આપણે માલ વેચી તો રૂપિયા આવે ને માલ જાય એટલે રોકડ આવે છે તેથી રોકડ ખાતે અસર રૂપિયા આવે છે એટલે રોકડ ખાતે અસર ત્યાર પછી માલ વેચો છો તો માલ આપણી પાસેથી જાય છે માલ જાય છે તો માલ જાય ને તેને શું કર્યું કહેવામાં આવશે વેચાણ અને માલ આવે તો ખરીદી કરી કહેવાય તો વેચાણ ખાતે અસર થશે પછી 5,000 નું ફર્નિચર વેચ્યું તમારે ઘરે ફર્નિચર હોય એની વેચી નાખો જૂનું ફર્નિચર હોય ને આપણે વેચી નાખી તો આપણી પાસેથી ફર્નિચર જાય અને બદલામાં આપણે ગ્રાહક આપશે રૂપિયા આપશે ફર્નિચર વેચો તો રૂપિયા આવે અને ફર્નિચર જાય એટલે પેલા રોકડ આવે છે તેથી રોકડ ખાતે અસર થશે અને તમારી પાસેથી માલ નથી જતો આ બે વ્યવહારનો ફેર શું છે આમાં 15,000 નો માલ વેચો છો અને આમાં ફર્નિચર વેચો છો તો ફર્નિચર જાય છે માલ જાય છે એમની ખરીદ વેચાણ કરો
મેનેજ માલ કહેવાય અને ફર્નિચર જાય છે ધંધાની મિલકત છે ફર્નિચર જાય છે તેથી ફર્નિચર ખાતે અસર થશે ફર્નિચર જાય છે એટલા માટે ઉદાહરણ નંબર 7 હવે રૂપિયા 100 મજૂરીના ચૂકવી આપણે રેકડી વાળો કર્યું હોય તો રેકડી વાળા વ્યક્તિને આપણે મજૂરીના ચૂકવી છે તો તમારી પાસેથી રૂપિયા જાય ચૂકવો તો એટલે પેલી અસર રોકડ જાય છે તેથી રોકડ ખાતે અસર રૂપિયા જાય છે અને રોકડ ખાતે અસર હવે સેના ચૂકવ્યા છે તમે 100 રૂપિયા તો કે મજૂરીના તો મજૂરી તમારા માટે શું છે ચૂકવો તો ખર્ચ જો રૂપિયા મળે તો આવો મજૂરી એ ખર્ચ છે તેથી મજૂરી ખાતે અસર થશે જે ચૂકવો છે એના ખાતે અસર એમ કે 10000 પગારના ચૂકવ્યા તો પગાર એ ખર્ચ છે તેથી પગાર ખાતે અસર એમ કે 10000 રૂપિયા દુકાન ભાડાના ચૂકવ્યા તો દુકાન ભાડું એ ખર્ચ છે તેથી દુકાન ભાડા ખાતે અસર હવે નંબર 8 રૂપિયા 10000 કમિશનના મળ્યા તો કમિશન મળે છે એટલે રોકડ આવે છે તેથી રોકડ ખાતે અસર થશે રૂપિયા મળ્યા એટલે આવે છે અને કમિશન એ તમારા માટે શું થાય રૂપિયા મળે છે એટલે આવક છે તેથી કમિશન ખાતે અસર થશે કમિશન તમને મળે છે એટલે કમિશન એ રૂપિયા આવે છે અને રોકડ આવે છે તેથી રોકડ ખાતે અસર કમિશન એ આવક છે તેથી કમિશન ખાતે અસર